दर रविवार लाइव ढोकड़ा 40 रुपया अनलिमिटेड आई उभी ने एक जना एक प्लेट में જેટલા ખાઓ એક જ વખત કે પછી ના ના તમે જેટલી વાર લો ઉપરથી ગયો પછી બીજી વાર 10 વાર આપે આવો કે વિચાર આવ્યો કે આપણે લોકોને આવું તો માણસોને રવિવારે બધા રજા હોય બધા મજા આવે ઘરેથી ચા લઈને લોકો આવે ખાવા માટે ચા લઈને આવે શું વાત ચા લઈને ગાડીમાં બેઠા બેઠા કે મારે ને બેસવાની વ્યવસ્થા નથી એટલે બોલો ગાડી લઈને આવે ગાડીમાં બેઠા બેઠા ખાય ઘણા ઊભા ખાય પણ અનલિમિટેડ એમ પેટ ભરીને ખાય એનું જમવાનું એ થઈ જાય નાસ્તો એ થઈ જાય બધું એ થઈ જાય અને ઠક્કરમાં તો જલારામ બાપા નો આશીર્વાદ છે એ તો બધાને ખવડાવ્યું છે ને કહેતા કે જે ખવડાવતા રહે કોઈ દી ખૂટશે નહીં આ એક આવા ખૂટતું નથી ખૂટે નહીં હું તમને અમદાવાદની અંદર એવા ફૂડ લઈને આવીશ તમને ખબર છે કે કમલેશ મોદી અને આપણા દીપુભાઈ ખતરનાક ખાવાનું લઈને આવે છે હું તમને ચેલેન્જ મારી કહું કે અમુક વસ્તુ તો અમુક જગ્યાએ જ મળશે આ છે મૂઠિયા આખા અમદાવાદ ફરો સાહેબ વધીને 4-5 ઠેકાણે કાં તો 10-1 ઠેકાણે તો માંડ મળશે કારણ કે બહુ મહેનતવાળું કામકાજ છે આ વઘારેલી ઇડલી સિમ્પલ નહીં નાની ઇડલી છે અને તમે કદાચ આવી ઇડલી પણ બહુ ઓછી જગ્યાએ જોવા મળતી હશે એની અંદર તમે જોઈ રહ્યા છો કે કેપ્સિકમ મરચાં ડુંગળી અને બધા મસ્તીનો વઘાર કરીને બનાવ્યો છે टमटम है पीछे ईदड़ा है आ है ऑल टाइम फेवरेट खांडवी आखो विडियो जो बधु केटली बड़ी मजा आवशे तमने मौज आवशे kamleshmodifoodie.com અમદાવાદની અંદર આવ્યા ને અમદાવાદમાં તમને ખબર છે કે આપણા દીપુભાઈ છે ને કંઈક એવા ફૂડ લઈને આવે છે તમારા માટે કે તમને બધાને મજા આવશે તો હવે આજે દીપુભાઈને જ પૂછીશ કે ભાઈ શું લઈને આવ્યા છે કારણ કે છે ને આ બધી વિસરાઈ ગયેલી વાનગીઓ છે આપણે નવા છે બાકી આ બધી વસ્તુ તો જૂની છે પણ એવી શું વસ્તુ છે તો દીપુભાઈ કહેશે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ આપણે અત્યારે સોનલબેનના ત્યાં સોનલબેન ઢોકળાવાળા સોનલબેન ઢોકળાવાળા જે એમનું નામ જ છે અને ઘોડાસર વિસ્તારમાં બહુ ફેમસ છે ટૂંકમાં મણિનગર છે નારોલ છે ઈસનપુર છે બરાબર આ બધા વિસ્તારવાળા છે ને અહીંયા 100% સવારે નાસ્તો કરવા આવતા હોય શું વાત છે અને આમાં આવ્યું છે કે અમદાવાદની અંદર તમે આપણે મુઠિયા હોય એ ઘરે ખાતા હોઈએ પણ અમદાવાદમાં બે ત્રણ જગ્યા છે કે ત્યાં મુઠિયા બનતા હોય તમને મળતા હોય વઘારેલી ઇડલી જે આપણે ટૂંકમાં ઢોકળાની જેવી જ હોય પણ આ પેલી ઇડલી નહીં આ બીજી ટાઈપની ઇડલી બને પછી એમાં તમે હાંડવો એ બધું અહીંયા લાઈવ બનીને અહીંયા સવારે નાસ્તામાં જ રોજ મળે ડેલી મળે અને મુઠિયા તો વસ્તુ એવું છે કે સાહેબ મુઠિયા આપણે ઘરે બનાવીએ તો જ ખાવા મળે બાકી બહાર મળતા નથી હોતા વેચાતા ના હોય મળે તો બહુ ઓછી જગ્યાએ કદાચ રેર કેસ અને બે ત્રણ લેડીઝ જ છે બી વેચે છે બીજું બધું કોઈ વેચે ઇધર આ કિશનપુર વિસ્તારની અંદર આપણે અત્યારે ઘોડાસરની અંદર આવ્યા છીએ તો અમે ઢોકળાવાળા એમના સાથે તમને મુઠિયા મળશે ઢોકળા મળશે ઈદરા મળશે હાંડવો મળશે બધી વસ્તુ તમને લાઈવ ગરમા ગરમ મળશે અને એમને પ્લસ ઢોકળામાં બી અનલિમિટેડનો કોન્સેપ્ટ છે 40 રૂપિયામાં તમને અનલિમિટેડ ઢોકળા ખવડાવે રવિવારે કે ક્યારે હા એ તો કે એમનો દિવસ ફિક્સ છે ત્યારે ખવડાવવા જાય એવું મેં સાંભળ્યું બાકી હું તો જ્યારે આવ્યો રૂબરૂ પૂછી લઈશું આપણે તો 20 રૂપિયાના ખાઈને જતો રહ્યો બાકી હું આપણે અનલિમિટેડ ખાતા નથી પણ ફૂડી લોકો ખાલી ચાખવા જ આવે ખાવાના આવ્યો અને હવે વધારે વાર નહીં કરી આપણે સોનલબેન અંદર છે તો એમને જ આપણે વાત કરશું અને કેવી રીતે શરૂઆત થઈ હતી શું છે બધું જાણીશું આપણે અંદર હા ચાલો હવે છે ને આપણે અંદર આવતા પહેલા આવડે તમારું નામ અને થોડોક પરિચય આપી દેજો સોનલ એમ ઠક્કર બરાબર પોરબંદર રહે છે પોરબંદર મિસ્ટર પર આઈના છે હા હા તો આ તમારો વ્યવસાય કેવી રીતે ચાલુ થયો મને થોડું જણાવશો પહેલા હું મેરેજ કરી નહીં જ્યારે ખાલી અમે ખમણ જ બનાવતા હતા હા હા મારા આવ્યા પછી સેન્ડવિચ ઢોકળા ખાંડવી પાતરા એ બધું પછી ચાલુ કર્યું અમે લોકો એટલે ઘરે બનાવતા કે અહીંયા દુકાન હતી કે શું હતું પહેલા મારે કારખાનું છે ઉત્તમનગર મણિનગર ઉત્તમનગર એટલે આ ઢોકળાનો બધો વ્યવસાય કેવી રીતે તમે ઘરે બનાવતા કે અહીં ચાલુ કર્યું કે શું હતું શીખીને જ ચાલુ કર્યું નવેસરથી આખી દુકાન સ્ટાર્ટ આવડતું હતું પછી એ થોડુંક આઈડિયા થોડીક ભગવાનની દયા બધાની કૃપાથી ચાલુ થઈ ગયું અને કંઈક તમારું કંઈક અનલિમિટેડ કોન્સેપ્ટ છે એ શું છે દર રવિવારે લાઈવ ઢોકળા 40 રૂપિયામાં અનલિમિટેડ અહીં ઊભીને એક જણા એક પ્લેટમાં જેટલા ખાવા એક પ્લેટમાં જે ખાવું હોય એટલા ખાવા જે નહીં લાઈવ ઢોકળા દર રવિવારે જ હોય છે એટલે એક પ્લેટમાં સમજાણું નહીં મને એક જ વખત કે પછી ના ના તમે જેટલી વાર લો પછી બીજી વાર આવો કે વિચાર આવ્યો કે આપણે લોકોને આવું તો માણસોને રવિવારે બધા રજા હોય બધા મજા આવે ઘરેથી ચા લઈને લોકો આવે ખાવા માટે ચા લઈને આવે જલારામ બાપા આશીર્વાદ છે એ તો બધાને ખવડાવ્યું છે ને કેતા કે ખવડાવતા રહેજો કોઈ દી ખૂટશે ને ખૂટે નહીં તો તમારી પાસે ખાખરા પણ બધા યુનિક યુનિક પ્રકારના મારે ઘરે લઈ જવાના એવા છે. મને ચોળાપડી બહુ ભાવે છે તો એના ખાખરા છે, પછી મેગી વાળા, પછી મેં એક ખાખરા તો પેલું જ જોયા સિંગ દાળિયા વાળા આપણે ઘરે એમ જ આપણે ઘરે બનાવેલા બધા. હા, મારું કારખાનું. અચ્છા, પણ આ ભાવે આ રેટે તમને ક્યાંય નહીં મળે. 110 ના 500 ખાખરા ક્યાંય ના. 110 માં 500 બધા વેરાયટી. 110 મેથી મસાલા, સાદા જીરા 170 ના 500, 140 રૂપિયા. બીજો એક પ્રશ્ન હતો કે આ અહીંયા આવીને લઈ જાવ ને કે કુરિયર બોડીની વ્યવસ્થા કરો છો તમે? અહીં આવીને લઈ જાઓ. અહીં આવીને લઈ જાઓ. નગર એવું કંઈક આયોજન કરો કે અમારા ગુજરાતમાં બધી જગ્યાએ બેઠા બેઠા લોકો લઈ શકે. અત્યાર સુધી અમે 2 માણસ જ હતા. હજી મારો દીકરો 11માં માં છે. હવે એડ થશે એટલે કંઈક કરીશું આગળ વધી. હા, એટલે ઓનલાઈન જેટલા બેટા ઘર બેઠા અમને મળી શકે. કેવું ન્યૂ જનરેશન ને બધું ફાવે. ના ના ફાવશે લગભગ. 10 પાસ જ છીએ અમે, બહુ ઓછા ભણેલા નથી. હું 10 ફેલ છું. આ દુનિયામાં ભણેલા કરતા ગણેલાની વધારે જરૂર છે. મહેનત જોઈએ છે. તો જે કહેવાય છે કે ખાસ અત્યારે હું છે ને તમારી કઈ કઈ મેં હાંડવો છે, પછી મૂઠિયાથી 12 માસ મળે છે તમારા પાસે? મૂઠિયા, ટમટમ ખમણ, ઈદડા, હાંડવો, નાઈલ અન્ન ખમણ. આ કેટલા વગેરે મળે ખાલી ખાવા? હાંડવી ખાલી તમને 1 વાગ્યા સુધી મળે, બાકી બધી વસ્તુ અવેલેબલ હોય. રાત 8 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી મળે. બધું જ મળે, બધું ફ્રેશ બનતું જ જતું હશે મારી જોડે. પણ કેવું કે અમુક વસ્તુ પછી એવું પતી જાય તો ના મળે. બરાબર. લગભગ 2 વાગ્યા સુધી લગભગ બધું ફિનિશ થઈ જ છે. અને સૌથી વધારે લોકો કઈ વસ્તુ ખાવાની પસંદ કરે? હાંડવી, ટમટમ ખમણ ને ટકાટક ઇડલી. ટકાટક ઇડલી ને લાઈવ ઢોકળા. તો આજે હું હા એ તો હું વધારે વાર નહીં કરું, હું હવે ટેસ્ટિંગ કરીશ. તો થેન્ક યુ સો મચ. આવી રીતના બધાને ખવડાવતા રહેજો અને અમે બધા ખાતા રહીશું. થેન્ક યુ. જય જલારામ. આપણે અંદર આવ્યા છે ને અંદર તમે જોઈ લો કે અહીંયા વઘારો ના તલ રાઈ 8 ધડાધડ. આમાં આપણને ખબર જ ના પડે. આમાં બીજું તો કંઈ આવે નહીં. રાઈ આવે અને થોડાક સોલ આવે ને મરચા. અને ઉપરથી ખાંડ ને કરે એમાં બરી જાય. જ્યારે તમે નાખો ત્યારે આવી રીતના નાખજો ને. એ હો ગયા રેડી? રેડી હો ગયા. બધાનો અલગ અલગ વઘાર થશે. એટલે આમાં કોઈ વસ્તુ નથી આવતી, પણ જે કહેવાય ને કે આમ સ્પીડમાં બને છે. તમે જુઓ ખાલી આમાં તેલ નાખ્યું છે, રાઈ નાખી છે અને તલ નાખ્યા છે. પણ મોનોપોલિક કરતા છે ને જે આ રોજની આવડત હોય છે ને બનાવવાની, એ જ મહત્ત્વની હોય છે. અને આનાથી જ લોકોનો ટેસ્ટ આવતો હોય છે અને મોજ આવતી, કારણ કે રોજે રોજ બનાવે એટલે એક હરખો ટેસ્ટ આવે તમારે. જો આની અંદર તેલમાં ન નાખ્યું હળદર બરી ના જાય ને એટલા માટે. અને આ લાલ મરચું એ કોણ થાય મસાલા? તીખા મસાલા કૂટા હુઆ. और ये गरम मसाला. વાહ, રેડી ટમટમ. ટીપુભાઈ અમદાવાદની અંદર મેં આવું યાર આખું અલગ જ ડિફરન્ટ કાઢો આ લોકલ નાસ્તો ને આપણો લોકલ ના આવું બીજે ક્યાં હાઈફાઈમાં ના મળે બહુ ઓછું જોવા મળે આવી ઇડલી તો તમને ક્યાંય નહીં જોવા મળે જેમાં કેપ્સિકમ નાખેલું હોય ડુંગળી નાખેલી હોય પહેલાં તો મને સૌથી વધારે યુનિક વસ્તુ લાગ્યું નહીં બતાવી દો પહેલાં તો આપણા છોકરે મને ઇડલી છે પણ ઇડલી જેવી લાગતી નથી ઓલી એનો ઢોકળા ટાઈપની ફ્લેવર લાગે મિની ઇડલી દેવુભાઈ આ હું યાર આ વસ્તુ સારી એટલે જ આપણે અહીંયા કવર કરાયા ને તમે ઇડલીમાં ક્યારે વઘારે ઇડલીમાં કેપ્સિકમ મરચા ડુંગળી એટલે મોટી કાપેલી આ મોટા છે કેપ્સિકમ બી મોટા કાપેલા હોય પેલું શાક જેવું નથી ટૂંકમાં છે ને સોનલબેનની 3-4 વસ્તુ ફેમસ છે ઇડલી મસાલા ઇડલી છે એક છે ને જે આપણે મુઠિયા ગઈ ગયો ઇડલી તો એટલી મસ્ત લાગી સ્પાઇસી છે થોડી તીખી છે એની અંદર બધા મસાલાથી માંડીને એના પાતરા જે રસાવાળા એ બી મસ્ત તીખા મીઠા ખટા મીઠા તીખા અને આ છે મુઠિયા કે જે અમદાવાદમાં બહુ ઓછી જગ્યા મળે કદાચ આખા અમદાવાદ ફરશો તો 8-10 જગ્યા તો કદાચ માંડ હોય તો હોય હા બસ 5-7 જગ્યા મહેનત બહુ છે ને કારણ કે આને બનાવવાનું બેટર બનાવવાનું પછી એને બાફવાનું બાફીને પછી બધા કટિંગ કરવાના બધું આપણે ઘરે ખાઈએ બાકી બહાર ખાવું હા બહાર ના મળે હા ઓછી જગ્યા મળે વિચાર કરો કે કોઈ વિચાર નહીં કર્યો કે મુઠિયા પણ અને હાંડવો પણ બધો બજારમાં વેચાતો મળશે નકર આ બધું કોમન વસ્તુ કહેવાય કોઈ કદાચ એમ કહે ને કે આપણે મુઠિયાની નાની હાંડવાની લારી કરી તો એમ કે ન હાલે એ તો બધા ઘરે ખાય જ છે હા આની અંદર થોડી ખાંડ નાખી છે અને વઘાર કર્યો તલ અને રાઈનો અને લીલા મરચા પાટુડી આને કોઈ પાટુડી કે કોઈ આને ખાંડવી કે પછી એને બીજું એક નામે આનું છે ભૂલી ગયું છે નામ શું નામ આવે ત્રીજું નામ ખાંડવી કહીએ અહીંયા સુરતમાં આવે એ બાજુ બધું પાટુડી કે પાટુડી આને બનાવી બહુ હેલી બોલો 5 મિનિટમાં બની જાય ને આ વસ્તુ એ પણ એ આવડે એને જ આવડ્યો પછી આ છે ઈદડા અને ટમટમ પણ અહીંયા આવો તો હું તો એક જ વસ્તુ કહીશ ઇડલી મંગાવજો અને આ હાંડવો અને ટમટમ અને વ્હાઈટ ઢોકળા અને પ્લેન ઢોકળા જે એમને નામથી વપરાય સોનલબેન ઢોકળાવાળા એકદમ પ્લેન છે પામનો ડૂચો નથી વળતો જે કહેવાય ને આપણે ઘણી વખત બહુ ચાવીને આપણે ખાવું પડે અને હા જો પાત્ર આવી ગયા રાજભાઈ બતાવો પાત્ર આવી ગયું રસાવાળા પાત્ર આમાં ખાંડની ચાસણી નાખેલી હોય ને તીખો મીઠો ને ખાટો બધો મિક્સમાં દે એમની બહુ મસ્ત વસ્તુ અને ડિફરન્ટ રીતના બનાવ્યું છે બહુ મજા આવશે તમને ખાટું મીઠું થોડું તીખું અને એમના પાતરા કટિંગ કરવાની રીત અલગ છે પાછી નકર બધા ઓલા ગોલ રાઉન્ડ કરે હા હમણાં વચ્ચેથી ગયેલો મને તો ઇડલી મજા આવી અને મુઠિયા અને અહીંથી ખાખરા પણ હું લઈ જાઉં અને ઘર માટે પણ ઘણી બધી વસ્તુઓ છે કે જે હું મારા છોકરાઓ માટે લઈ જઈશ અહીંયા વિડીયો અહીંયા પૂરો કરું મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળશું મેળે કે મળશું ગામ ગી નહીં મળીએ અમે પણ તે દિયા ધરતી ધરતી હરિઓમ દસ્ય જે માતાજી જગુદ મુકુલ આ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં લોકો સવારે આ મોર્નિંગ બ્રેકફાસ્ટ લઈ જાય છે બહુ લોકો લઈ જાય છે સવારે આવે છે અને લોકો ખાવાનું પણ ખૂબ પસંદ કરે છે મેં ખાધું છે તમે પણ આવજો